विद्यार्थी मित्रों, आपणे धोरण 12 अंदर एकाउंटनी अंदर चेप्टर नंबर 5 प्रवेशना दाखला जोईए छे, जेमां उदाहरण 28 जोईए। ए अने बी बे जेम एकना प्रमाणमां नफो नुकसान वेचता भागीदारो छे, बराबर 2:1 प्रमाण छे। 31/3/2016 रोजनी तेमनुं पेढ़ीनुं पाकुं सरयू नीचे मुजब छे, तो अहींया तमने पाकुं सरयू आपेलुं छे, बराबर। हवे एमां जोईए, ए तेना नफामांथी 1/12 भाग अने बी तेना नफामांथी तेना भागमांथी, जो अहीं तेना भागमांथी अने अहीं तेना भागमांथी 1/6 भाग सी ने आपसे, एटले एनो मतलब के बन्नेनो त्याग आपेलो छे, बराबर। अने ए त्याग परथी आपणे सी नुं प्रमाण आपणे मेळवी शकाशे, बराबर। त्याग आपेलो छे, कोई हवालो छे नहीं, बराबर। सी तेना भागे प्रमाणसर मूड़ी लावशे, तो एनो भाग शोधवो पड़शे। तो सी ना भाग प्रमाणे बन्ने नो त्याग भेगो करीने तो आपणने सी नो भाग मळशे। तो सी नो भाग ए नो त्याग प्लस बी नो त्याग एटले 1/12 अने 1/6 छे। आ 1/6 ने 2-2 वडे गुणी नाख्या तो एने शुं थयुं, 2/12 एटले छेद सरखा थई गया, बराबर। अने अहींया त्यागनुं प्रमाण पण मळी गयुं 1:2, तो छेद सरखा थई गया 1/12 अने 2/12, तो બંનેનું ટોટલ થઈને 3/12, એટલે એનો ભાગાકારો તો 1/4 આવે, બરાબર। તો એ પ્રમાણસર મૂડી લાવશે કે એ આપણે આગળ જોઈશું, બરાબર, કે એની મૂડી કેટલી થશે એટલું છેલ્લે ગણતરીમાં કરીશું। સી તેના ભાગની પાગડી રોકડમાં લાવશે અને પેઢીની પાગડીનું મૂલ્યાંકન 180,000 આવ્યું છે। તો 180,000 અને એનો ભાગ કેટલો છે 1/4, બરાબર। તો 180,000 ગુણ્યા 1/4 કરો તો 45,000 રૂપિયા આની પાઘડી થશે, અને એ 45,000 બંને ભાગીદારો રોકડમાં વેચી દેશે। તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 45,000, બરાબર। અને બીજી એન્ટ્રી તમારે એ પાઘડીના અહીંયા ત્યાગના પ્રમાણે 1:2 પ્રમાણમાં આપણે વેચી દીધું, બરાબર, પ્રીમિયમ ખાતે, તે એના મૂડી ખાતે અને બીના મૂડી ખાતે રોકડમાં લાવે છે એટલા માટે। કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે, તો આમાં કાયમી મિલકતો કઈ કઈ કહેવાય? પ્લાન્ટ, યંત્રો, મકાનો, આ બંને કાયમી મિલકતો થઈ, બરાબર। તેમાં કયો હવાલો છે? 14 હવાલો। તો આ બંનેમાં 4-4 નંબર લખી નાખીએ, જેમાં 80,000 અને 50,000 પર 10% માઇનસ કરો, 80,000 માઇનસ 10%, એટલે 8,000 રૂપિયા માઇનસ થશે, અને એ 8,000 રૂપિયા પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ, બરાબર, નુકસાન થયું આપણને। મકાન છે, મકાન કેટલું છે? અહીંયા મકાન તમને આપેલું છે 50,000 રૂપિયા, એ 50,000માં 10% માઇનસ કરીશું તો 45,000 રૂપિયા, તો 45,000 5,000 ઘટ્યા, એ પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ લખીશું। બધા જ દેવાદારો 17 છે, એટલે અહીંયા તમને જે દેવાદારો આપેલા 50,000 એ પૂરેપૂરા પાકા સરિયામાં લખવાના, અને જે ગાલખાત અનામત, જો અહીંયા દેવાદારો પૂરેપૂરા પાકા સરિયામાં લખી નાખ્યા અને ગાલખાત અનામત વિરુદ્ધ સાઈડ લખી નાખવાની, બરાબર। જે આપણે ઉધાર સાઈડ લખતા હતા એની જગ્યાએ શું થશે? વિરુદ્ધ સાઈડ લખાયું, બરાબર। વીમા પ્રીમિયમના 3,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે, તો એ આપણે શું કહેવાય? નફો કહેવાય, એટલે આવક અગાઉથી આપણે ચૂકી દીધા એ છે, તો આપણી મિલકત પણ કહેવાય, તો મિલકત લેણા બાજુ પણ બીજું લખીશું। હવે આપણે શું રહ્યું? આગળની એન્ટ્રીઓ કરીએ, અનામત ભંડોળ એ ભાગીદારો વચ્ચે વેચાય, 21,000 આપણે વેચી દીધા, 14,000 અને 7,000 જૂના પ્રમાણમાં 2:1। પછી લેણદારો અને દેવી ઊંડી, એમાં કોઈ જવાલો નથી, સીધે સીધું આપણે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખી નાખ્યું। એના પછી મિલકતમાં યંત્રો, પ્લાન્ટ આવી ગયું, સ્ટોક બાકી 17,000 રૂપિયા, તો સીધે સીધા સ્ટોક 17,000 રૂપિયા લખી નાખવાના, બરાબર। પછી છે રોકડ બેંક, એ તો આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ જ છે, બરાબર। હવે જે મેઇન વસ્તુ રહી કે સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવે છે, તો એની માટે આપણે ગણતરી કરીશું। પહેલાં શરૂઆતમાં આમાં સીને કોઈ જ લેવા દેવાનું હતું પુનઃમૂલ્યાંકનમાં, તો આનું ટોટલ કરીને જે ડિફરન્ટ નીકળ્યો કેટલો? 6,000, એને જૂના પ્રમાણમાં 2:1 પ્રમાણમાં 6×2/3 અને અહીંયા 6×1/3 કરો તો તમારે કેટલા આવશે? 4,000 અને 2,000। આ બે ઉધાર જમા બાજુ આવ્યું, એટલે ખોટ કઈ? ખોટ અહીંયા તમારે કઈ બાજુ આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ। હવે અહીંયા જોઈએ, આપણે સીની પ્રમાણસર રાખવાની છે, તો અહીંયા બધાની મૂડીનું આનું ટોટલ કરી નાખ્યું, તો આનો એનો ડિફરન્ટ નીકળ્યો 1,05,000, બીનો ડિફરન્ટ નીકળ્યો 75,000,
તો એ બંનેનું ટોટલ થઈને આપણે કુલ મૂડી કેટલી થઈ? 1,80,000 થઈ. તો કુલ આપણો ભાગ કેટલો ગણાય? 1 ગણાય. બરાબર, 1માંથી 1/4 બાદ કરો તો 3/4 થયું. બરાબર, એ 3/4 જૂના ભાગીદારોનો ભાગ થયો નવા પ્રમાણમાં. બરાબર, અને એ 3/4ની મૂડી કેટલી છે? 1,80,000. તો 1/4ની કેટલી? બરાબર, તો અહીંયા જે આનો નાનો ગુણાકાર અને આ છેદમાં આવી જાય, છેદમાં આવ્યું એટલે એને શું કરી દીધું? ઉલટાઈ દીધું. 4 4 ગયા, આનો ભાગા કરો તો નવા ભાગીદારની મૂડી કેટલી થઈ? 60,000 રૂપિયા થઈ. ખાસ સમજો, એ 60,000 રૂપિયા અહીંયા તમારે મૂડી ખાતાની જમા બાજુ અને ડિફરન્ટ નીકળશે એટલે અહીંયા બાકી આગળ લઈ ગયા. આ જે ત્રણેયની બાકી આવી એ તમારે કઈ બાજુ લખીશું? મૂડી, આ મૂડી દેવા બાજુ પાકા સળિયામાં લખીશું. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે બંનેની મૂડીની બાકી કાઢી એ બંનેનું ટોટલ કર્યું. 1/4 ભાગ નવા ભાગીદારનો ભાગ હતો, એમાંથી 1માંથી બાદ કર્યો તો બાકીના બંને ભાગીદારનો ભાગ આવ્યો. બંને ભાગીદારના ભાગની ટોટલ મૂડી કેટલી છે? 1,80,000. તો નવા ભાગીદારના ભાગની મૂડી કેટલી? બરાબર, આ રીતે થયું. તો નવા ભાગીદારની મૂડી મળી ગઈ એ આપણે અહીંયા જમા સાઈડ અને રોકડ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. બરાબર, હવે રોકડ ખાતાનો ડિફરન્સ નીકાળીએ તો અહીંયા નીકળ્યો 1,38,000 રૂપિયા, અને 1,38,000 આપણે ક્યાં લખીશું? પાકા સોયામાં મિલકત લેણા બાજુ. બરાબર, 2-3 વાર દાખલું રિપીટ કરો. બરાબર, જુઓ અને એને સમજો અને એના પછી તમે જાતે જ ગણવાનો ટ્રાય કરવાનો.